ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્વેલ્વ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર સિક્સ લેક્ચર નંબર સેવન ઉપર આવીએ છીએ લેક્ચર નંબર સેવનમાં આજનો ટોપિક છે કાચી ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન સમજાવો હવે કાચી ધાતુના ઓક્સાઇડનું આપણે શું કરવાનું છે રિડક્શન કરવાનું છે રિડક્શન કરવું એટલે કે આપણે પ્રક્રિયા દરમિયાન જે છે ઓક્સિજનને દૂર કરવું અથવા તો ઇલેક્ટ્રોન મેળવવું હવે આ જો ઘટનાની વાત કરીએ તો આપણે આ પ્રક્રિયામાં જે છે ઓક્સિજનને આપણે દૂર કરવાની પ્રક દૂર કરવું છે તો દૂર કરવું એટલે કે આપણે એનું ઓક્સિડેશન કરી શકીએ હવે આના અગાઉની ટૉપિકની વાત કરીએ તો આનો આગળનો ટોપિક આપણો ભૂંજન અથવા તો કેલ્સિનેશન હતો તમે જોઈ શકો ભૂંજન અથવા તો કેલ્સિનેશનમાં ધાતુ સાથે જોડાયેલી જે પણ અશુદ્ધિ છે એ અશુદ્ધિ દૂર કરીને એને ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું હતું બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે એફ ઇ ટુઓ થ્રી બરાબર એનું ઓક્સાઇડ સ્વરૂપ છે ઝેડેન સી ઓ થ્રી માટે બને છે એ પણ એનું ઓક્સાઇડ સ્વરૂપ છે એ જ રીતે સીએ સીઓ થ્રી માટે એનું ઓક્સાઇડ સ્વરૂપ શું બને છે સીએઓ બને છે એ જ રીતે તમે જો યુક્ત અશુદ્ધિ પણ જો ઝેડેન એસ પણ જો તો એને ઝેડ એનઓમાં રૂપાંતરણ કર્યું છે તો આપણે એવું કહી શકીએ કે આપણી જે કાચી ધાતુ જે છે એ કાચી ધાતુને આપણે એના ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ દાખલા તરીકે ઝીંક છે ઝીંકને આપણે ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કર્યું હવે જો એનું રિડક્શન કરવામાં આવે રિડક્શન કરવામાં આવે એટલે એમાંથી ઓક્સિજન જો આપણે દૂર કરી નાખીએ તો આપણને શુદ્ધ કાચી ધાત એટલે શુદ્ધ આપણને શું મળી શકે ધાતુ મળી શકે છે એટલે પહેલી વસ્તુ એ કે ધાતુને એના ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતરણ કરો અને ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કર્યા પછી એનું ઓક્સિજન એમાંથી દૂર કરો ઓક્સિજન એમાંથી દૂર કરો એટલે કે એનું રિડક્શન કરો તો રિડક્શન કરતા જે છે આપણને શુદ્ધ ધાતુ મળી શકે છે તો અહીં આપણો જે આજનો જે ટોપિક છે એ ટોપિકમાં આપણે ઓક્સાઇડને રિડક્શન કરીને આપણે ધાટુ મેળવવાની આપણે વાત કરીશું તો રિડક્શન કરવા માટે રિડક્શન કર્તા તરીકે આપણે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આપણે લેશું રિડક્શન કરવા માટે આપણે શું લેશું કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ લેશું જેનું ધાટુના ઓક્સાઇડમાં રિડક્શનમાં રિડક્શન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એને અન્ય પદાર્થ સાથે આપણે શું કરીએ ગરમ કરીએ હવે અન્ય પદાર્થ સાથે ગરમ કરતાં એટલે કે ધાતુના ઓક્સાઇડ સાથે ગરમ કરતાં શું થાય તો ધાતુના ઓક્સાઇડ સાથે ગરમ કરતાં ધાતુમાં રહેલો ઓક્સિજન કાર્બન સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડ બનાવશે ધાતુ ધાતુમાં રહેલો ઓક્સાઇડનો ઓક્સિજન જે છે એ કાર્બન સાથે જોડાઈને શું બનાવશે કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને જો આપણે કાર્બન મોનોક્સાઇડ લઈએ તો કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યું અમે શું કહેવા માંગુ છું એ જરા સમજો ધારો કે આપણા પાસે ધાતુનો ઓક્સાઇડ છે એમએક્સ ઓવાય આપણને ખબર નથી કે ધાતુ કેટલા પ્રમાણમાં છે અને ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે એટલે આપણે શું લઈ લઈએ એમએક્સ ઓવાય લઈ લે હવે આપણને ખબર છે કે વય ઓક્સિજન હશે તો એ વય કાર્બન સાથે જોડાશે સમજ પડશે તો વ્હાય ઓક્સિજન હશે તો એ કેટલા કાર્બન સાથે જોડાશે વ્હાય કાર્બન સાથે જોડાશે અને વય કાર્બન સાથે જોડાઈને વય સીઓ બનાવશે એટલે વય બરાબર તમારો સીઓ બની ગયો તો રહી ગયો શું એક્સેમ બરાબર રહી ગયો શું એક્સેમ તો આ રીતે આપણે ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છે આ જ રીતે સપોઝ કાર્બનની જગ્યાએ આપણે કાર્બન મોનોક્સાઇડ લેવો હોય તો પ્રક્રિયા આ રીતે બની શકે એમએક્સ ઓવાય એમએક્સ ઓ વાય હવે ઓક્સિજન કેટલા છે વય છે અને વય ઓક્સિજન માટે આપણે સીઓ બી કેટલા લેશો વ્હાય સીઓ લેશું ચાલો વય સીઓ વય ઓક્સિજન સાથે જોડાઈને વય સીઓ ટુ બનાવશે એટલે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જશે વધતા તમને શું મળશે એક્સેમ વધતા એક્સેમ મળે એટલે કે આપણને બરાબર શુદ્ધ ધાતુ મળી શકશે બરાબર શુદ્ધ ધાતુ મળી શકે તો આ રીતે આપણે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઈડનો આપણે રિડક્શન કરતાં તરીકે ઉપયોગ કરીને આપણે ધાતુ મેળવી શકીએ છીએ આમ રિડક્શન કરતાં તરીકે કાર્બન અથવા તો આપણે કાર્બન મોનોક્સાઇડ લઈને ધાતુના ઓક્સાઇડ સાથે આપણે સંયોજન કરીએ છીએ અને સંયોજન કરીને આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ કેટલાક ધાતુના ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે જ્યારે કેટલાકને રિડક્શન કરવા ઘણા મુશ્કેલ છે એટલે કેટલાકનું સરળતાથી રિડક્શન થાય છે જ્યારે અમુકને રિડક્શન કરવા માટે ઘણા મુશ્કેલ છે હવે ઘણા મુશ્કેલ હોવાથી એમાં આપણે ઇલેક્ટ્રોન બરાબર શું કરવું તો એ ધાતુ માટે આપણે ઇલેક્ટ્રોન દૂર કરીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોનેશન પણ આપણે કરી શકીએ છીએ હવે એકચ્યુઅલમાં આ ઇલેક્ટ્રોનેશન ઘટના જે છે એ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે પ્રક્રિયા કરીએ છીએ બરાબર એની વાત કરવામાં આવી છે એટલે કે સપોઝ જો આ રીતે રિડક્શન ન થાય તો આપણે ઇલેક્ટ્રોનેશન દ્વારા પણ આપણે રિડક્શન કરીને ધાતુ મેળવી શકીએ છીએ અને અમુક કિસ્સામાં જે છે ગરમીની પણ જરૂર પડે છે એટલે જો રિડક્શન ન થતું હોય તો ઉર્જા આપીને પણ રિડક્શન કરવામાં આવે છે તો આ રીતે આપણું કાચી ધાતુનું રિડક્શન છે જો એક્ઝામમાં પૂછાશે તો એક્ઝામમાં બે માર્ક્સ માટે પૂછાશે પણ હજુ સુધી પૂછાયું નથી પણ એમસીક્યુમાં પૂછાય છે કે રિડક્શન કરતા તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ તો ધ્યાન રાખજો રિડક્શન કરતા તરીકે આપણે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચાલો જો તમને આટલું ખબર પડે તો હવે આપણે નામ નેક્સ્ટ ટોપિક ઉપર જવાનું છે હવે આ જે નેક્સ્ટ ટોપિક જે છે એ ધાતુ કર્મ વિધિના ભૌતિક રસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ સમજાવો આવો ટૉપિક છે હવે આ ટોપિક જે છે એ આપણા સિલેબસમાં નથી જીએસસીબી બોર્ડમાં નથી એટલે આપણે કરાવતા નથી ચાલો હવે આપણે એનાવ નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ હવે નાવ નેક્સ્ટ ટોપિક જે છે એ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક છે વાટ ભઠ્ઠી દ્વારા આયનનું નિષ્કર્ષણ સમજાવો વાટ ભઠ્ઠી દ્વારા આયનનું આપણે નિષ્કર્ષણ સમજાવવાનું છે હવે આયનનું નિષ્કર્ષણ કરવા પહેલાં આપણે જે છે આયનમાં આપણે નિસ્થાપન અથવા તો ભૂંજન કરવું પડે આયનમાં આપણે શું કરવું પડે નિસ્થાપન અઠવાડો શું કરવા પડે ભુંજન કરવું પડે અને આપણને ખબર છે કે નિસ્થાપન અઠવાડિયું ભૂંજન કરીએ તો આપણે આયનને એના ઓક્સાઇડનો સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ આયનમાં આપણે એને શું કરીએ છીએ ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ કારણ કે આપણો જે આપણી જે કાચી ધાતુ જે છે એ કાચી ધાતુ જો યુક્ત હશે તો આપણે એનું ભૂંજન કરવા પડશે બરાબર અથવા તો કાર્બનેટ યુક્ત હશે એફી સી થ્રી સ્વરૂપમાં હશે તો પછી બરાબર એનું એટલે કે કેલ્શિનેશન કરવા પડશે અને એને આપણે એના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવા પડશે એટલે નિષ્તાપન અથવા તો ભુંજન સાંત્રણ કર્યા બાદ આયન ઓક્સાઇડની અયસ્કો શું રહી જશે એફ થ્રી અને એફી થ્રીઓ ફોર તો આપણને જે છે અથવા તો ભૂંજન કરીને આપણને ઓક્સાઇડ સ્વરૂપમાં ઓક્સાઇડ સ્વરૂપમાં જે છે આપણને આયન મળશે જે એફ થ્રી અથવા તો એફ ના થ્રીઓ ફોરના સ્વરૂપમાં હશે આ મિશ્રણમાંથી પાણી દૂર કરવામાં આવે અને કાર્બોનેટના વિઘટન કરવા અને સલ્ફાઈડનું ઓક્સિડેશન કરવા માટે અથવા તો ભૂંજન થાય છે તો જરા ધ્યાન રાખજો તો આયનને જે છે એના ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આપણે નિસ્થાપન અથવા તો ભૂંજન કરીએ છીએ નિસ્થાપન અથવા તો ભૂંજન કરીએ તો પહેલી વસ્તુ એ કે એને ગરમ કરવામાં આવે ગરમ કરવામાં આવે તો ગરમ કરતાં શું દૂર થશે તો ગરમ કરતાં પાણી દૂર થશે અને બીજું કાર્બોનેટ અથવા તો યુક્ત અશુદ્ધિ હશે તો એ દૂર થઈને એ એના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થશે ફોર એક્ઝામ્પલ એમ સમજી લઉં કે એફઈ ટુ સીઓ થ્રી હોય અથવા તો એફઈ સીઓ થ્રી હશે બરાબર સમજો સપોઝ એમ સમજી લો કે એફ સીઓ થ્રી હશે તો એને ગરમ કરવામાં આવે તો સીઓ થ્રી માટે સીઓ ટુ દૂર થઈ જશે અને એફ ઇ ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે એ જ રીતે સપોઝ એફ હશે બરાબર એફ હશે તો એને આપણે ભૂંજન કરવામાં આવે તો ભૂંજન કરતાં એફી જે છે એના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થશે તો ધ્યાન રાખજો આપણે જો નિસ્થાપન અથવા તો ભૂંજન કરીએ તો પહેલી વસ્તુ એ કે એને ગરમ કરતાં એમાંથી પાણી દૂર થશે કાર્બોનેટયુક્ત અશુદ્ધિ હશે તો એ વિઘટન પામશે અને સલ્ફાઈડયુક્ત અશુદ્ધિ હશે એ પણ ઓક્સિડેશન પામીને જે છે એના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થશે હવે પહેલી ઘટના થયા પછી ના નેક્સ્ટની આપણે વાત કરીએ તો આ જે આયન ઓક્સાઇડ છે એ આયન ઓક્સાઇડમાં લાઈમસ્ટોન અને કોક સાથે મિશ્ર કરી વાટભઠીમાં ઉપરથી નાખવામાં આવે છે અહીંયા ઓક્સાઇડ ધાટું રિડક્શન પામે છે તો જરા સમજજો આપણી જે આ વાટભઠી જે છે આપણી જે આ વાટભઠ્ઠી જે છે જેમાં અયસ્ક છે એ અયસ્કમાં શું ઉમેરવામાં આવે છે તો અયસ્કમાં લાઈમસ્ટોન અને બીજું શું ઉમેરવામાં આવે છે કોક ઉમેરવામાં આવે છે જે રીઝનના લીધે અયસ્ક જે ઓક્સાઇડ સ્વરૂપ જે છે એનું શું થાય છે રિડક્શન થાય છે એકચ્યુઅલમાં વાટભટ્ટીમાં તમે જોઈ શકો છો કે વાટભટ્ટીમાં અલગ અલગ તાપમાન છે અને અલગ અલગ તાપમાને જે છે આપણને પ્રક્રિયા શું મળશે અલગ અલગ મળશે ફોર એક્ઝામ્પલ બરાબર નીચેથી ગરમ હવા નીચેથી તમે જોઈ શકો નીચેથી આપણે શું કરીએ છીએ ગરમ હવા બરાબર ગરમ હવા અંદર એન્ટર કરીએ છીએ હવે ગરમ હવા એન્ટર કરીએ તો નીચેના ભાગમાં તાપમાન તમને શું મળશે વધારે મળશે અને ઉપરના ભાગમાં તમે જોશો તો ઉપરના ભાગમાં તાપમાન ઓછું મળશે હવે ઉપરના ભાગે કાર્બ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે સીઓ સીઓ થ્રી જેને આપણે લાઈમસ્ટોન કહીએ છીએ એ આપણે ઉમેરીએ છીએ હવે ઉપર ઉમેરીએ તો ઉપર તો તાપમાન શું હોય ઓછું હોય એટલે થી આઠસો કેલ્વિન તાપમાને જે છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થશે એટલે સીએ સીઓ થ્રી ગીવ શું થશે સીએઓ વટ્ટા શું બનશે સીઓ ટુ બનશે હવે આ જે તમારો સીએ વટ્ટા સીઓ ટુ બનશે એ સિવાય આપણે કોક બી અંદર ઉમેરીએ છીએ તો એ જે કોક જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે સીઓ બનાવશે કાર્બન મોનોક્સાઇડ બનાવશે તમે જોઈ શકો ટ્વઈ સી પ્લસ ઓ ટુ ગીવ શું છે ટોઈ સીઓ છે હવે આ જે કાર્બન મોનોક્સાઇડ જે છે એ એફ ઇ થ્રી સાથે પ્રક્રિયા કરીને એ એફી થ્રીઓ ફોરમાં રૂપાંતર થાય છે અને એફ ઇ થ્રીઓ ફોરમાં ડી શું બને છે એફીઓ બને છે અને ત્યાર પછી એફ બન્યા પછી સીઓ સાથે પ્રક્રિયા કરીને શું બને છે તો એફ બને છે તો આ તો મેં ઉપર ઉપર ઘટના મેં તમને કહું છું કે ક કઈ રીતે થાય છે પણ સૌપ્રથમ આપણે લાઇમસ્ટોન અને બીજું શું ઉમેરીએ છીએ કોક ઉમેરીએ છીએ લાઈમસ્ટોન એટલે કે સીએ થ્રી અને કોક એટલે કે કાર્બન અને એના દ્વારા જે છે એનું રિડક્શન થશે એના દ્વારા એનું શું થશે રિડક્શન થશે તો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે એવું કીધું કે આયન ઓક્સાઇડને આયન ઓક્સાઇડને લાઈમસ્ટોન એટલે કે સીએ થ્રી અને કોક એટલે કે કાર્બન સાથે મિશ્ર કરીને વાટભઠીમાં ઉપરથી નાખવામાં આવે છે જેથી ધાતુના ઓક્સાઇડનું અહીંયા રિડક્શન પામે છે ચાલો આપણે પદ્ધતિ પર જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આયન ઓક્સાઇડનું રિડક્શન જુદા જુદા તાપમાનના ગાળામાં થાય છે હવે વાટભઠીના તળિયેથી આપણે ગરમ હવા ફૂંકીએ તો ગરમ હવા ફૂંકીએ તો એનો મતલબ એ થાય કે નીચે તમને ઊંચું તાપમાન મળશે જ્યારે ઉપર તમને તાપમાનનું મૂલ્ય નીચું મળશે અને વાટ ભઠ્ઠીમાં તળીએ આપણે હવા ફૂંકવામાં આવે છે અને એના દ્વારા કોકને બાળવામાં આવે છે જેથી ભઠ્ઠીમાં નીચેના ભાગમાં આશરે બાવીસો કેલ્વિન જેટલું તાપમાન હોય છે કેટલું બાવીસો બે હજાર બસ્સો જેટલું કેલ્વિન તાપમાન હોય છે હવે કોકને જો બાળવામાં આવે તો એનાથી જરૂરી ઉષ્મા નિર્માણ થાય જેનાથી આપણે બાવીસસો જેટલું તાપમાન મેળવી શકીએ છીએ હવે આ કોક જે છે બરાબર કોક જે છે એ કોના સાથે પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે કે ઓટું આવશે તો ટ્વાઈસ સી પ્લસ ઓ ટુ બનશે ટ્વાઇસ સીઓ બનશે બરાબર શું બનશે ટ્વાઇ સીઓ એટલે સૌપ્રથમ કાર્બનને બાળીને જે છે કાર્બનને બાળીને આપણે ઉષ્મા મેળવીશું અને ઉષ્મા મેળવીને કાર્બન મોનોક્સાઇડ મેળવીશું તો આપણે એવું કહી શકીએ કે કોકને બાળવાથી આપણને જરૂરી ઉષ્મા મળે છે તે ઉપરાંત સીઓ મળશે જે ઉષ્મા ભઠ્ઠીમાં સીઓ એટલે કે કાર્બન મોનોક્સાઇડ મળશે જે ઉષ્મા ભઠ્ઠીમાં ઉપરના ભાગમાં ભેગો થાય છે પરંતુ ઉપરના ભાગમાં તાપમાન નીચું છે તેથી ઉપરથી આવતા આયન ઓક્સાઇડ એટલે કે એફ થ્રી અને એફ ઇ થ્રીઓ ફોરમાં તબક્કાવાર પ્રક્રિયા થઈને એફીઓમાં રિડક્શન પામે છે તમે જોઈ શકો છો કાર્બનને બળવાથી જે કાર્બન મોનોક્સાઇડ બનશે આ કાર્બન મોનોક્સાઇડ પહેલાં એફી થ્રી સાથે પ્રક્રિયા કરશે હવે એફ થ્રી સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એક કાર્બન મોનોક્સાઇડ જે છે એક ઓક્સિજન સાથે જોડાઈને સીઓ માટે સીઓ ટુ બનાવશે બરાબર સીઓ માટે શું બનાવશે સીઓ ટુ બનાવશે તો અહીંયા આપણા પાસે થ્રી એફી ટુઓ થ્રી છે બરાબર આપણા પાસે શું છે થ્રી એફ ટુ ઓ થ્રી છે જેમાં આપણા પાસે એફી ટોટલ આપણા પાસે છ છે બરાબર એફી આપણા પાસે ટોટલ કેટલા છે છ છે અને ઓક્સિજન આપણા પાસે નવ છે જેમાંથી એક ઓક્સિજન જેમાંથી એક ઓક્સિજન કોના પાસે જયા કરશે કાર્બન મોનોક્સાઇડ પાસે જશે અને કોર્ કાર્બન મોનોક્સાઇડ પાસે જઈને કાર્બન મોનોક્સાઇડ માટે કાર્બન ડાયોક્સાઇડ બનશે તો આપણા પાસે છ એફી બરાબર છ એફી અને આઠ ઓક્સિજન રહેશે જે જે ટાઈસ એફ ઇ થ્રીઓ ફોરમાં રૂપાંતર થશે જે શું બનશે ટ્વાઇસ એફ ઇ થ્રીઓ ફોરમાં રૂપાંતર થશે પરિણામે આપણે એવું કહી શકીએ કે એફ ઇ ટુઓ થ્રીમાંથી શું બનશે એફી થ્રીઓ ફોર બનશે તો એફ ટુઓ થ્રી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ બનાવશે અને એફ ઇ ટુઓ થ્રીમાંથી એફ ઇ થ્રીઓ ફોર બનશે હવે આ જે એફ ઇ થ્રીઓ ફોર જે છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે ફરી પાછો પ્રક્રિયા કરશે અને કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવશે તમે જોઈ શકો Fe3O4 માં થ્રીઓ ફોરમાં ચાર ઓક્સિજન છે Fe3O4 થ્રીઓ ફોરમાં શું છે ચાર ઓક્સિજન છે તો ચાર ઓક્સિજન ચાર સીઓ સાથે પ્રક્રિયા કરશે ચાર ઓક્સિજન ચાર સીઓ સાથે પ્રક્રિયા કરે તો ચાર CO2 ટુ બનાવશે તો રે કેટલા જશે ત્રણ Fe એટલે થ્રી Fe આવી જશે ચાલો ત્યાર પછી જો કદાચ એફ ટુ ઓ થ્રી હશે એ પણ જો સીઓ સાથે પ્રક્રિયા કરે તો એફઈ ઇ થ્રીઓ ફોરની જગ્યાએ એફઈઓમાં પણ રૂપાંતર થઈ શકે છે જેમાં એફઈ ઇ ટુ ઓ થ્રી વટા સીઓ ગીવ્સ એક ઓક્સિજન સીઓ લઈ લેશે તો સીઓમાંથી સીઓ ટુ બનશે અને બે એફી અને બે ઓક્સિજન જોડાઈને ટુ એફીઓ બનાવશે શું બનાવશે ટુ એફઈઓ બનાવશે તો આ રીતે જે છે આ રીતે આપણે એફઈ ટુ ઓ થ્રી અને એફી થ્રીઓ ફોરનું આપણે શું કરી શકીએ છીએ રિડક્શન કરી શકીએ છીએ તો પહેલી વસ્તુ સમજજો કે આપણે વાટભઠ્ઠીમાં તાપમાન ઊંચું લાવવા માટે કોકને આપણે ગરમ હવામાં બાળીએ છીએ કૂકને આપણે ગરમ હવામાં બાળીએ છીએ જેના લીધે આપણને કાર્બન મોનોક્સાઇડ બનશે આ કાર્બન મોનોક્સાઇડ ઉપરની તરફ જશે અને આપણે નાખેલી અયસ્ક જે છે લાખેલી અયસ્ક જે છે એ ઉપરથી કઈ તરફ આવશે નીચેની તરફ આવશે પરિણામે આ જે અયસ્ક જે છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને જે છે જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરીને જે છે એ એનું રિડક્શન કરશે એનું શું કરશે રિડક્શન કરશે હવે આપણે લાઈમસ્ટોન પણ ઉમેરીએ છીએ લાઇમસ્ટોન એટલે કે સીએ સીઓ થ્રી હવે આ જે સીઓ સીઓ થ્રી જે છે એ પણ ઊંચા તાપમાનના લીધે એનું વિઘટન થશે અને વિઘટન થઈને એમાંથી સીઓ ટુ છૂટો પડશે ચાલો જો સીઓ ટુ છૂટો પડશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જો છૂટો પડે તો એક ઓક્સિજન રહી જશે જે કેલ્શિયમ સાથે જોડાઈને સીએઓ આપશે તો આપણે એવું કહી શકીએ લાઈમસ્ટોન પણ વિઘટન થઈને સીએઓમાં રૂપાંતર થશે તો લાઇમસ્ટોન સીએઓમાં વિઘટન થશે જે સિલિકાની અશુદ્ધિ સાથે જોડાઈને સ્લેગ તરીકે દૂર થાય છે હવે આપણી જે અયસ્ક છે એટલે કે આપણી જે કાચી ધાતુ જે અયસ્ક જે છે એ અયસ્કમાં સિલિકા બી છે સિલિકા એટલે શું છે એસઆઈઓ ટુ બરાબર હવે આ એસઆઈ ઓટુ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે જોડાઈને સી ઓ થ્રી બનાવશે શું બનાવશે સી ઓ થ્રી બનાવશે હવે આ એ એસઆઈ થ્રી જે છે એ હલકી હોવાના લીધે એ ઉપરની તરફ આવશે અને એને આપણે સ્લેગ સ્વરૂપમાં આપણે દૂર કરી શકીએ છીએ સ્લેગ એટલે કે સિમ્પલ આપણે કાઢો કહી શકીએ બરાબર આ જે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ રેટી સાથે જોડાઈને સી એસઆઈઓ થ્રી બનાવશે અને એ હલકી હોવાથી જે છે એ દ્રાવણમાં ઉપર આવશે અને ઉપર આવશે એટલે એને સ્લેગ સ્વરૂપે આપણે એને દૂર કરી શકીએ છે હવે સ્લેગ પ્લીગત સ્વરૂપમાં હોય છે જેથી આયનથી આપણે એને શું કરી શકીએ છીએ અલગ પાડી શકીએ છે ચાલો હવે આપણે વાટભટ્ટીમાં અલગ અલગ તાપમાને પ્રક્રિયા જોઈએ જેમાં પહેલો જે તાપમાનનો ગાળો જે છે એ તમારો થી પંદરસો કેલ્વિનનો તાપમાનનો છે આપણને ખબર છે કે શરૂઆતમાં આપણે વાટભઠીમાં કાર્બન ઉમેરીએ છીએ હવે આ કાર્બન જે છે આ કાર્બન જે છે પ્રક્રિયા દરમિયાન એટલે કે એફ ટુઓ થ્રી અને એફ થ્રી ઓ ફોરનું રિડક્શન થઈ ગયા પછી ઉત્પન્ન થયેલા સીઓ ટુ સાથે ફરી પાછો પ્રક્રિયા કરશે તો કાર્બન જે છે એ સીઓ ટુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થશે સી પ્લસ સીઓ ટુ ગીવ્સ તમે જોઈ શકો બે કાર્બન છે અને બે ઓક્સિજન છે તો કાર્બન મોનોક્સાઇડ બનાવશે ટ્વિસ સીએઓ બનાવશે ચાલો ટ્વિસ સીએઓ બન્યું કાર્બન મો મોનોક્સાઇડ બન્યું હવે ત્યાર પછી એફ ઇઓ જો આપણે સીઓ કરીએ તો ઓક્સિજન સીઓ સાથે જોડાઈને ફરી પાછું સીઓ ટુ બનશે અને એફ ઇઓમાંથી આપણને એફઈ મળશે એટલે કે આયન ઓક્સાઇડમાંથી આપણને શુદ્ધ આયન મળશે આ પ્રક્રમ મુખ્યત્વે નીચેના તબક્કામાં થાય છે એટલે એમ જો જોઈએ તો આ પ્રક્રિયા જે છે એ મુખ્યત્વે બે તબક્કામાં થાય છે હવે બે તબક્કામાં થાય છે એટલે કે પહેલાં FeO કાર્બન સાથે જોડાય છે અને કાર્બન O સાથે જોડાઈને સીઓ અને Fe તમારું મુક્ત કરે છે હવે એક્ચ્યુઅલમાં આ જો આપણે પ્રક્રિયા જો જોઈએ તો પહેલી વસ્તુ એ કે FeO કેવી રીતના બને તો એફિઓ બનવા માટે જે છે એફઓ ગીવ શું આવશે એફ ઇ પ્લસ વન બાય ટુ ઓટુ જેના માટે જરૂરી ઊર્જા તમારી ડેલ્ટા જી છે અને સી પ્લસ વન બાય ટુ ઓટું ગીવ સીઓ છે જેના માટે જરૂરી ઉર્જા ડેલ્ટા જી બરા બરાબર ડેલ્ટા જી સુપરસ્ક્રિપ્ટ શું છે સી સીઓ છે હવે આ બંને પ્રક્રિયા દરમિયાન આપણને કેટલી ઊર્જા નિર્માણ થાય તો બંને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ચોખ્ખી ઊર્જા જો મેળવવી હોય તો આપણે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી એફ ઇ એફી અને ડેલ્ટા જી સી સી ઓ બરાબર આ બંને જે છે ઉમેરવી જોઈએ એટલે બંનેની ઉર્જા મેળવી જોઈએ અને બંનેની ઉર્જા મેળવીને આપણે ડેલ્ટા આર જી શોધો જોઈએ હવે આ જો આપણે ડેલ્ટા જી જો શોધીએ અને એ જો ઉર્જા જો ઋણ મળે સમજો આ જો ઉર્જા જો આપણને ઋણ મળે તો તમને ખબર છે કે પ્રક્રિયા દરમિયાન જો મુક્ત ઉર્જા ઘટતી હોય ને તો પ્રક્રિયા શું થાય આપમેળે થાય પરિણામે આ જો ઋણ બનતી હોય ને આ જો પ્રક્રિયા જો ઋણ બનતી હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા આપમેળે થાય છે તો જરા સમજો હવે અહીંયા જે પ્રક્રિયા દરમિયાન જે તમને એફી મળે છે પ્રક્રિયા દરમિયાન જે એફી મળે છે એ એફી મળવા માટે જરૂરી મુક્ત ઊર્જા આપણને ઋણ મળે છે કે નથી એનો જો આપણે વિચાર કરવો હોય તો એફીઓ બનવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે કાર્બન મોનોક્સાઇડ બનવા માટે કેટલી ઊર્જાની જરૂર એટલે એફીઓનું વિઘટન કરીને એફી બનવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે ઓકે અને આ બંને ઉર્જાનો જો સરવાળો કરીએ અને ઋણ જો આવે તો પ્રક્રિયા પરિણમી શકે છે એવું આપણે કહી શકીએ છીએ ડેલ્ટા જી વિરુદ્ધ આપણે ટીનો આલેખ દોરીએ તો એફ ઇ વિરૂટ એફ દર્શાવતો વક્ર જે છે ઉપરની તરફ જાય છે જ્યારે સી સીઓનો વક્ર જે છે નીચેની તરફ જાય છે તમે જોઈ શકો છો કે અહીં જો આપણે વક્ર જો જોઈએ બરાબર વક્ર જો જોઈએ આલેખ આલેખમાં અહીંયા તમારા પાસે તાપમાન છે અને અહીંયા તમારા પાસે ડેલ્ટા જીનું મૂલ્ય છે તો અહીંયા જો તમે જો જોશો તો એફીમાંથી બરાબર એફ ઇમાંથી એફીઓ બનવાનો જો તમે વક્ર જોશો તો એ વક્ર તમારો ઉપરની તરફ જતો જોવા મળશે જ્યારે કાર્બન કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાનો વક્ર તમારો નીચેની તરફ જશે જરા સમજો નીચેની તરફ જાય તેમ તેમ ડેલ્ટા જીનું મૂલ્ય વધારે ઋણ થાય અને જરા સમજો જેટલું વધારે ઋણ થશે ને જેટલું વધારે શું થશે ઋણ થશે ને તો એ સમયે એ સમયે પ્રક્રિયા આપમેળે થઈ શકે હવે તમે જોઈ શકો કે એફ બનવાનો વક્ર અને સીઓ બનવાનો વક્ર બંને બંને તમને આ તાપમાને તમે જો જોશો તો અહીંયા વચ્ચેનો ભાગ જે મેં રેડ કલરથી બતાવો છો ત્યાં સરખો થાય છે બરાબર ત્યાં સરખો થાય છે અને ત્યાં એનું મૂલ્ય સરખો થાય છે અને ત્યાં એનું મૂલ્ય ઋણ જ છે બરાબર અને એ તાપમાન તમારું કેટલું છે આઠસો ડિગ્રી સેલ્સિયસ અથવા તો એક હજાર ટોટે એક હજાર ટોટે તાપમાને પણ એમનું મૂલ્ય શું મળે છે ઋણ જ મળે છે અને ઋણ મળે તો એ તાપમાને પણ પ્રક્રિયા તમારી આપમેળે થઈ શકે છે તો આ વસ્તુ શું કહેવા માગે છે એ જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા જી વિરુદ્ધ આપણે ટીનો આલેખ દોરીએ તો એફ ઇ વિરુદ્ધ એફીઓનો ફેરફાર દર્શાવતો વક્ર ઉપરની તરફ જાય છે અને સી વિરુદ્ધ સીઓનો વક્ર જે છે નીચેની તરફ જાય છે જરા ધ્યાન રાખજો નીચેની તરફ જાય તે વધારે ઋણ બને અને ઉપરની તરફ જાય તે ઓછો ઋણ બને ઉપરની તરફ જાય તે શું બને છે ઓછો ઋણ બને છે આ બંને વક્ર આપણે જોયું કે આઠસો ડિગ્રી સેલ્સિયસ એટલે કે એક હજાર ટોટેર કેલ્વિન તાપમાને બંને એકબીજાને છેડે છે બરાબર હવે એક હજાર કેલ્વિન કરતાં ઉપરના તાપમાને બરાબર એટલે એક હજાર કેલ્વીન તાપમાને તાપમાન કરતાં તાપમાન ઉપર જાય તો સી સીઓનો વક્ર જે છે એ કઈ તરફ જશે નીચેની તરફ જશે નીચેની તરફ જશે એટલે કે વધારે એ ઋણ બનશે અને વધારે ઋણ બને તો પ્રક્રિયા શું થાય આપ થાય છે હવે એક હજાર ટોટેર એક હજાર ટોતેર કેલ્વિનથી ઉપર નવસોથી પંદરસો કેલ્વિન તાપમાનના વિસ્તારની વાત કરીએ તો કોક એફીઓ સાથે પ્રક્રિયા કરશે એટલે કે સી જે છે એ એફીઓ સાથે પ્રક્રિયા કરે હવે એફીઓ સાથે પ્રક્રિયા કરશે તો સી સાથે જોડાઈને શું બનાવશે કાર્બન મોનોક્સાઇડ અને તમારું એફીનું શું કરશે એ રિડક્શન કરશે એટલે સીઓ વટ્ટા શું આપશે એફી આપશે તો એફઓનું રિડક્શન થઈને એફી બનશે અને કાર્બન જે છે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે એ જ રીતે ચૌદસો ડિગ્રી સેલ્સિયસ એટલે કે સોળસો ટુ તેર કેલ્ તાપમાને વાત કરીએ તો એફ ઇઓ જે છે એ સ્વયં રિડક્શન કરીને એફીમાં રૂપાંતર થશે ટ્વઈસ એફીઓ ગિવ્સ એફી પ્લસ ઓ ટુ પણ એ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું છે પ્લસ ત્રણસો એકતાલીસ કિલો ઝૂલ પર મોલ છે જો પ્લસ ત્રણસો એકતાલીસ કિલો ઝૂલ પર મોલ હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં પ્રક્રિયા કરવા માટે આપણને ઉર્જા જોઈએ બરાબર હવે એની સરખામણીમાં આપણે ટોઈસ સી પ્લસ ઓટુ ગિફ્ટ જો આપણે ટોઈસ સીઓ લઈએ તો અહીંયા પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય ઋણ છે અને જરૂરી ઉર્જાનું મૂલ્ય ઋણ છે એટલે પ્રક્રિયા જે છે આપમેળે થઈ શકે છે જો આ બંને પ્રક્રિયાનો જો સરવાળો કરવું તો પરિણામી મને મૂલ્ય જો ઋણ મળતું હોય તો બંને પ્રક્રિયા શું થઈ શકે આપમેળે થઈ શકે છે અને આ રીતે પ્રક્રિયા કરીને જે છે આપણે શુદ્ધ એફી મેળવી શકીએ છીએ બરાબર આપણે શુદ્ધ એફી મેળવી શકીએ છીએ તો આ જ પ્રમાણે એફ ઇ થ્રીઓ ફોર અને એફ ઇ ટુ થ્રીને સીઓ વડે પ્રમાણમાં નીચા તાપમાને સીઓ વડે રિડક્શન રિડક્શન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરીને પ્રતિછેદ એટલે ઇન્ટરસેક્શન સરખામણીના આધારે સમજાવી શકાય છે હવે આ વસ્તુને જો આપણે વાત કરીએ તો એફી પ્લસ ઓ ટુ ગીવસો છે એફીઓ છે બરાબર હવે આ પ્રક્રિયા ને સંલગ્ન આપણે કઈ પ્રક્રિયા કરી શકીએ અને કેટલા તાપમાને કરી શકીએ એના માટે આ બધા જે આલેખો જે છે એ ક્યાં ભેગા થાય છે કયા કયા તાપમાને ભેગા થાય છે એ સમજવું ઘણું જરૂરી છે ફોર એક્ઝામ્પલ ટ્વાઇસ ઇ પ્લસ ઓ ટુ ગિફ્ટ્સ ટ્વિસ સીઓ છે બરાબર અને બીજો આ જો તમે જોશો તો ટ્વઈસ એફઇ પ્લસ ઓ ટુ ગિફ્ટ ટ્વાઇસ એફીઓ છે હવે આ બંને જે છે આ બંને આ પોઈન્ટ પાસે પ્રતિછેદ પામે છે એટલે કે બંને એકબીજા સાથે અહીં ભેગા થાય છે તો એ તાપમાન કેટલું છે એક હજાર ટોટે તો એક હજાર ટોટે તાપમાન એ જે છે આપણે એફ ઇઓનું શું કરી શકીએ રિડક્શન કરી શકીએ છે એ જ રીતે તમે બીજો ઇન્ટર છે છેદ છે તમે અહીંયા પણ જોઈ શકો છો હવે આ અંતર છે તમે જોશો તો આમાં આ જે આંતરછેદ છે એ ટ્વઈસ સીઓ પ્લસ ઓટુ ગિફ્ટ ટ્વાઇસ સી ઓ ટુનો છે અને બીજો જે છે ટ્વાઇસ એફીઓ ટોઈસ એફી પ્લસ ઓટુ ગીફ્ટ ટ્વાઇસ એફઈઓનો છે હવે આ અંતરછેદને જો આપણે નીચે લાવીએ તો એ તાપમાન જે છે તમારું નવસોથી પંદરસોની વચ્ચેનું છે નવસોથી પંદરસોની શું છે વચ્ચેનું છે તો એ રીતે આપણે આંતરછેદ જાણીને બધી પ્રક્રિયા માટે ડેલ્ટા નું મૂલ્ય આપણે ઋણ મેળવીને આપણે પ્રક્રિયા દરમિયાન રિડક્શન કરી શકીએ છે સિમ્પલ જો આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે પહેલી વસ્તુ એ કહી શકીએ કે આપણા પાસે જે પહેલાં એફી જે છે અયસ્ક જે છે એમાં અશુદ્ધિ છે એ અશુદ્ધિને આપણે દૂર કરવા માટે જે છે આપણે પહેલાં એમાં નિષ્તાપન કરીશું અને ભૂંજન કરીશું નિષ્તાપન અને ભૂંજન કરીને એને આપણે એના ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કરીશું ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો એ એફી થ્રી સ્વરૂપમાં પણ રૂપાંતર થશે અને એફઈ થ્રીઓ ફોર સ્વરૂપમાં પણ રૂપાંતરણ થશે રૂપાંતરણ થયા પછી આપણે એને ભઠ્ઠીમાં લઈને એને વાટભઠ્ઠીમાં લઈને એ અયસ્કને બરાબર એ અયસ્કને વાટભઠ્ઠીમાં લઈને એના સાથે લાઈમસ્ટોન અને કોક ઉમેરવામાં આવે છે અને એને ઉપરથી દાખલ કરવામાં આવે છે ચાલો એને ઉપરથી દાખલ કરીએ એ જ દરમિયાન વાટભઠીમાં નીચે હવા અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે હવા એટલે હવા અને ઓક્સિજન ઓક્સિજનનું શું કરવામાં આવે છે પ્રવાહ બરાબર ગરમ હવા અંદરથી નાખવામાં આવે છે હવે આ ગરમ હવા જે છે પહેલા કોકને બાળશે કોકને બાળશે એટલે કે કાર્બનને બાળશે કાર્બનને બાળીને બરાબર કાર્બનને બાળીને સી પ્લસ બરાબર સી પ્લસ ઓ ગીવ્સ તમને સીઓ આપશે એટલે એકચ્યુઅલી ટ્વાઇસ સી પ્લસ ઓ ટુ તમને શું આપશે ટ્વઈસ સીઓ આપશે એટલે કે કાર્બન મોનોક્સાઇડ તમને આપશે હવે આ જે પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા નિર્માણ થશે એ ઉષ્માના લીધે નીચેનું તાપમાન ગરમ થશે એટલે નીચેના ભાગમાં ઉષ્મા વધારે થશે તો તમે જોઈ શકો કે નીચેના ભાગમાં એકવીસ સિત્તેર તાપમાન છે અને જેમ જેમ ઉપર જશે તેમ તાપમાન ઓછું ટઢું જશે જેમ કે ઉપર તમને તાપમાન દેખાશે એક હજાર સિત્તેર તો આ રીતે તાપમાન તમને નીચું મળતું જશે હવે આ જે કોક જે છે બનેલો કોક જે સોરી કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડ ઉપરની તરફ આવશે અને અયસ્ક નીચેની તરફ આવશે હવે આપણો જે એફ થ્રી અને એફઈ થ્રીઓ ફોર જે છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પહેલાં પ્રક્રિયા કરશે ચાલો એફ ઇ થ્રી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને એફઈ ઇ થ્રીઓ ફોરમાં રૂપાંતર થાય અને એફ ઇ થ્રીઓ ફોર કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પ્રક્રિયા કરીને એફ ઇઓમાં રૂપાંતરણ પામશે અને એ દરમિયાન લાઈમસ્ટોન એટલે કે સીએસીઓ થ્રીનું પણ વિઘટન થશે સીએસીઓ થ્રીનું વિઘટન થઈને સીઓ બનશે હવે આ જે સીએઓ જે છે એ સિલિકા સાથે જોડાઈને સી એ એસઆઈઓ થ્રી બનાવશે એ પ્રવાહી લેક સ્વરૂપમાં હોવાથી એને આપણે સરળતાથી શું કરી શકીએ દૂર કરી શકીએ છે હવે પ્રક્રિયામાં જે બનેલો એફઈઓ જે છે બરાબર એફઈઓ જે છે એ અલગ અલગ તાપમાને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને એફ માં રૂપાંતરણ થશે અને અંતિમ જે છે તમને એફી મળશે દાખલા તરીકે તમે જોઈ શકો કે નવસોથી પંદરસો કેલ્વિન તાપમાનની વાત કરીએ તો એફ CO સીઓ સાથે પ્રક્રિયા કરીને Fe બનાવશે ઓકે એ જ રીતે તમે એનાથી પણ વધારે તાપમાન લેશો દાખલા તરીકે સોળસો તોતેર કેલ્વિન તાપમાન લેશો તો એમાંથી બી તમને એફી મળી શકશે અને જરૂરી એફી જરૂરી એફી તમને કયા તાપમાને મળશે બરાબર અઠવાડિયું પ્રક્રિયા કયા તાપમાને મળશે તો એના માટે આ જે આલેખો જે છે એ કયા બિંદુએ એકબીજાને છેડે છે એ જાણીને તમે ડેલ્ટા નું મૂલ્ય શું મેળવો ઋણ મેળવો અને ડેલ્ટા નું મૂલ્ય જો ઋણ મળતું હોય તો એ રીતે પ્રક્રિયા કરીને તમે આયન ઓક્સાઇડનું રિડક્શન કરીને તમે Fe મેળવી શકો છો તો મારા પ્રમાણે આ વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ જો આમાં તમને ન ખબર પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો અને ધ્યાન રાખજો બુકમાં તમને જે છે અલગ અલગ તાપમાને તમને પ્રક્રિયા આપેલી છે તો એ અલગ અલગ તાપમાને કઈ કઈ પ્રક્રિયા થાય છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે તો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય